पलसाणा तालुकाना अंत्रोली गामनी खाड़ी परथी पाणीना वहेणमां कार पसार करवानी कोशिश करनार एक युवकने बचावानी घटना बाद बीजा दिवसे अंत्रोलीनी बाजूमां आवेला हरिपुराथी वरेली गामने जोड़ती आज खाड़ी परनी पाणीना वहेण वच्चे कार पसार करवानी कोशिश करनार सूरतना बे युवको कार साथे पाणीमां खेंचावा लागता थयेली बूमाबूमना पगले हरिपुरा गामना सरपंच योगेश पटेल सहितना ग्रामजनोए तात्कालिक दौड़ी आवी बन्ने युवको અને તેમની કારને બહાર કાઢી બચાવી લીધા હતા. પલસાણા તાલુકાના વરેલી અને હરિપુરા ગામની વચ્ચેથી પસાર થતી ખાડીના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ખાડી પરથી 3 ફૂટ જેટલું પાણી વહી રહ્યું છે. જોકે ખાડી પરના પાણીના વહેણ વચ્ચે સુરત ખાતે રહેતા 2 યુવકો ખાડી પરથી કાર પસાર કરવાની કોશિશ કરતા કાર અધ વચ્ચે અટકી જઈને પાણીના વહેણમાં ખેંચાવા લાગી હતી. જો કે આ ઘટનાની જાણ થતા જ ગામના સરપંચ સહિતના યુવાનોએ તાત્કાલિક દોડી આવી કારમાં સવાર 2 યુવકો તથા તેમની કારને બહાર ખેંચી લેતા મોટી દુર્ઘટના સર્જાતા અટકી ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અંત્રોલી અને હરિપુરા ગામનો ખાડી પરનો લેવલ બ્રિજનો છેલ્લા કેટલાક વર્ષોથી ઊંચો કરવાની માંગણી કરાતી હતી, છતાં પણ રાજકીય નેતાઓ કે વહીવટી તંત્રને પુલ ઊંચો કરવાની કામગીરીમાં ફુરસદ નથી, જેના કારણે આવી ઘટનાઓ દર વર્ષે બનતી રહે છે. મારું નામ યોગેશ કુમાર ગુણવંતલાલ પટેલ છે. હું પલસાણા તાલુકાના હરિપુરા ગામ સરપંચ તરીકે હાલ ફરજ બજાવું છું. હવે ગઈકાલે રાત્રે શું થયું હતું? ગઈકાલે રાત્રિના બનાવમાં એવું બનવા પામેલ હતું, અમો હાલ જલારામ મંદિર અહીંયાથી 50 મીટર દૂર આવેલ છે ત્યાં ઊભા હતા, તો આ એક લાલ કલરની બીટ ગાડી આવી હતી સુરતની, એમને જવા માટે ના પાડી કે ડૂબાવ પુલ છે, પાણી 4-5 ફૂટનું ઉપર છે એટલે તમે ના જઈ શકશો. તેમ છતાં તેઓએ પોતાની રીતે ગાડી આગળ વધારી. અમને એવું લાગ્યું કે પાણી જોઈને પાછા પરત ફરી જશે, પણ આગળ જઈને ગાડી સીધી પાણીમાં ચાલી ગઈ અને લાઇટ ક્રોસ થતાં અમને શંકા ગઈ કે ખરેખર પાણીમાં ભાઈએ ગાડી ઉતારી દીધી છે. એટલે તરત જાગૃતતાના ભાગરૂપે અમે ગાડીઓ લઈને તરત એમની પાછળ સીધા અહીંયા આવ્યા હતા. તેવા સંજોગોમાં ગાડી પાણીની અંદર ઘસડાતી હતી. ગત વર્ષે અમે આની ઉપર જે એંગલો મારવામાં આવેલી હતી, કારણ કે ખ્યાલ છે કે ડૂબાવ પુલ છે, જે એંગલ ઉપર આવીને ગાડી અટકી ગઈ હતી અને મધ્ય ભાગમાં ખૂબ જ વહેણ ચાલુ હતું, એટલે ગામના યુવાનોએ અમે પાણીની અંદર ઉતરી દોરડાઓ લાવી અને બાંધીને અમે સીધા ગાડીમાંથી એ બંને વ્યક્તિઓને બહાર કાઢ્યા અને ગાડી પાણીમાંથી ખેંચીને બહાર કાઢી હેમખેમ અમે અહીંયા હરિપુરા ગામે મારા પાર્કિંગમાં મેં રાખી છે. હવે આપણે આ પુલની વાત કરીએ તો બહુ વર્ષો જૂનો આ પુલ છે, તો શું આને નવો કંઈક કરવાનો તજવીજ હાથ ધરાય છે? હા, એના માટે ગ્રામ પંચાયત હરિપુરે ગત ગ્રામસભાની અંદર એ નિર્ણય લેવામાં આવેલો હતો કે વર્ષો જૂનો આશરે 60-65 વર્ષ પુરાણો આ ડૂબાવ પુલ છે, જ્યારે વરેલી અને હરિપુરા ગામનું જે સંપર્ક છે એ આ ગામ વચ્ચેનો 2 અંતર વચ્ચેનો આ ડૂબાવ પુલ છે. જ્યારે પણ ચોમાસાની અંદર મૂળ સ્થાનિક વિસ્તારોની અંદર વરસાદ ન હોવા છતાં પણ ઉપરવાસમાં વરસાદ પડવાથી આ ડૂબાવ પુલ ઘણો ઉભરાઈ જાય છે અને બંને ગામોના સંપર્ક વિહોણા થઈ જાય છે. એને અનુલક્ષીને હાલમાં જ સરપંચ તરીકે ગ્રામસભાની જે ઠરાવ કરેલો છે એને લઈને અમે મકાન વિભાગની અંદર ડૂબાવ પુલ માટે રજૂઆત કરતા આ હાલ મંજૂરી માટે કામ પ્રોસિજર ચાલુ છે અને સાહેબોના સતત સંપર્ક કરવામાં આવી રહ્યા છે કે આની મંજૂરી આવ્યાથી તાત્કાલિક ધોરણે આ કામ પૂરું કરવામાં આવે એવી અમે સરકારશ્રી પાસે માંગ કરેલી છે.